ભગવદ્ ગીતા હવે શાળાઓમાં ભણાવાશે આ મુદ્દો આજકાલ ચર્ચામાં છે ત્યારે મળીએ એક એવા બાળકને જેને આખી આખી ગીતા કંઠસ્થ છે અમદાવાદનો દ્વિજ ગાંધી એક એવો બાળક છે જેને ગીતાના તમામ સાતસો શ્લોક મોઢે છે આ તમામ શ્લોક તે ચોસઠ મિનિટમાં બોલી શકે છે લગભગ એક જ કલાકમાં આખી આખી ગીતા બોલવાનો રેકોર્ડ પણ તેણે પોતાનું નામ કર્યું છે ની સલાહથી મેં ગીતા પરિવાર કરીને એક સંસ્થા છે એ જોઈન કરી અને એના જેમાં પ્રોનાઉન્સેશન શીખવાડે છે અને મને મજા આવવા લાગી એટલે મેં શ્લોક મોડે કરવાના ચાલુ કર્યા ધીરે ધીરે મેં ધીરે ધીરે કરીને મેં બધા જ શ્લોક મોડે કરી દીધા નવ વર્ષના દ્વીજ અને તેના પરિવારે સાથે મળીને શ્લોક કંઠસ્થ કરાવવા મહેનત શરૂ કરી હતી અને સાતસો જેટલા શ્લોક કંઠસ્થ કરવામાં સફળતા પણ મેળવી છે એટલું જ નહીં ખૂબ જ ઝડપથી આ તમામ શ્લોક બોલવાનો પણ રેકોર્ડ તેણે કાયમ કર્યો છે એટલે અમે એને પ્રેરણા આપીને સાતસો શ્લોક કરી બી ગયો પછી એને નક્કી કર્યું કે મારે આ ફાસ્ટેસ્ટ બોલવા છે એટલે પછી એક નવો પ્રયાસ ચાલુ થયો કે એક સાથે સાતસો શ્લોક બોલવા અને ઓછામાં ઓછા સમયમાં બોલવા અને એ પ્રયાસ બી એનો સફળ રહ્યો પણ એમાં એને મહેનત ખૂબ કરી છે રોજે જ શ્લોક બોલતો હતો કદાચ કોઈક દિવસ સમય ના મળ્યો તો રાત્રે ઊંઘતા પહેલા એના શ્લોકનું કામ પૂરું કરીને મોડું થાય તો બી પૂરું કરીને જ ઊંઘતો હતો એણે કન્સિસ્ટન્સી રાખી એ બહુ સારું થયું અને એના લીધે અમે આ વર્લ્ડ રેકોર્ડ બનાવી શક્યા યોગદાન કરતા દ્વિજની ધગશ અને એની જે હોંશ હતી શ્લોક શીખવાની કે મારે શ્લોક શીખવા જ છે તો એને મેં મદદ કરી છે અને એને જેવું એને જેવી રીતે આગળ વધવું હતું એમાં આપણે એને પુશ કર્યો અને રોજે જ એને શ્લોક બોલવામાં મેં મદદ કરી એને મોઢે કરાવવામાં મેં હેલ્પ કરી અને એમાં મને મારા પરિવારનો મારા મમ્મી પપ્પા મારા સાસુ સસરા કાકાજી કાકીજી બધાનો મને બહુ જ સપોર્ટ રહ્યો છે